આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ છે પીએમ સર પરમાર, જેમાં તમને દરેક એજ્યુકેશનના વિડીયો મળતા રહેશે. અત્યાર સુધી આપણે બીએના જોયા, એટલે કે ઓસીના. હવે આપણે આજના દિવસમાં જોશું એકાઉન્ટ, એટલે કે નામાના મૂળ તત્વના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તો આવા જ વિડીયો તમારે મેળવવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઝડપથી આવા વિડીયો જોતા રહો. આભાર. નામાના મૂળ તત્વો ધોરણ 12 મોસ્ટ આઈએમપી એમસીક્યુ, એના 1-20 એમસીક્યુ આપણે આજે જોશું. અને આ એમસીક્યુ, આવા નવા એમસીક્યુ જોવા માટે આ ચેનલમાં સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. એમાંનો પહેલો એમસીક્યુ, ભાગીદારી પેઢીને આપેલ લોન પર જ્યારે કરારમાં ઉલ્લેખ ન હોય ત્યારે કાયદા મુજબ કેટલા ટકાના દરે વ્યાજ આપવું જોઈએ? તો કે જવાબ છે 6%. પાઘડીનો આધાર કોના પર રહેલો છે? ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા પર રહેલો છે. ત્રીજો એમસીક્યુ, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે? તો કે નફો. ચોથો એમસીક્યુ, ભાગીદારની નિવૃત્તિ પછી કર્મચારી નફા ભાગ ભંડોળ પાકા સર્વેમાં કેવી રીતે દર્શાવે છે? તો કે દેવા તરીકે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો કે વિસર્જન ખર્ચ. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1991માં. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે? તો કે મૂડી નફો. નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો કે ફર્નિચરનો. નવમો એમસીક્યુ, કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો શું કહેવાય? તો કે ભાગડી માંડીવાળી કહેવાય. એવા જ પ્રશ્નપત્ર બીજાના મોસ્ટ આઈએમપી નામાના મૂળ તત્વોના. એમાંનો પહેલો એમસીક્યુ, સામાન્ય રીતે ભાગીદારોના મૂડી ખાતાની બાકી કઈ હોય છે? તો કે જમા. અધિક નફો એટલે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ત્રીજો એમસીક્યુ, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય છે? તો કે જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ચોથો એમસીક્યુ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યાના પ્રમાણમાં મૂડી ખાતાની ખાલી જગ્યા બાજુ નોંધાય છે? તો કે બધા જ ભાગીદારો જૂના નફા નુકસાન અને ઉધાર. પાંચમો એમસીક્યુ, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 24,500 અને ધાલખાત અનામત 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? તો કે 2,500 જે ધાલખાત અનામતની રકમ છે તે આપણે લખવાની રહેશે. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ખાલી જગ્યા ઓછા શેરની અરજી આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે? તો કે 90%થી ઓછી. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો ખાલી જગ્યા છે? તો કે લેણદાર. કાર્યશીલ મૂડી એટલે? તો કે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત, જેને કાર્યશીલ મૂડી કહેવાય. નવમો એમસીક્યુ, વેચાણનો વેચેલ માલની પડતર પરનો વધારો એટલે? તો કે કાચો નફો. અને આજનો છેલ્લો એમસીક્યુ, ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો ખાલી જગ્યા દર્શાવે છે? તો કે બંને આવક રોકડ પ્રવાહમાં આવશે. તો આવા જ એમસીક્યુ તમારે જોવા હોય
તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવતા રહો, જેથી તમને આવા જ બધા MCQ તમને તમારા YouTube ચેનલમાં મળતા રહે. આભાર.